प्रेम लक्षणावली दग रुचि स्मृति अभिलाष उद्वेगे चार व्याधि प्रलाप ने उन्माद त्रणे आसक्ति ना प्रकार क्या बात प्रकार व्यसन तना बे कहिए जड़ता ने वड़ी मूर्छता मूर्छना ते लइए तन्मयतानु लक्षण एक मृत्यु समान पण मृत्यु न छेक आ कड़ी में प्रेम आसक्ति व्यसन ने तन्मयता आनु पृथक पृथक अलग अलग विवेचन करियु छे प्रेमना लक्षणो बतावे छे आँखों थी जोताज गमी जाए ते द्रग रुचि स्मृति वियोगमां जेमनी वारंवार याद आव्या करे अभिलाषा एटले मळवानी अने विविध प्रकार नवी इच्छाओ थया करे ते अभिलाषा उद्वेग एटले अभिलाषा पूरी न थाय तो उद्वेग रह्या करे आ चार लक्षणो प्रेमना छे पछी आसक्तिना त्रण लक्षणो व्याधि प्रलाप उन्माद जारे मानसिक वृत्ति वियोगजन्य बने छे ते वियोग थी मानसिक उद्वेग थाय मानसिक उद्वेग थता शारीरिक व्याधि उत्पन्न थाय ते व्याधि उद्वेग ने व्याधि मा संबंध वगर नु काई न काई बोल्या करे हूँ शू बोलू छू तेनी पण तेने खबर न रहे ते प्रलाप उन्माद आ एक एवी अवस्था छे के जेने घेलछा कहे छे संसारिया कहे छे भगतड़ा घेला छे एटले संसारी लोको कहे छे के भगतड़ा छे घेला छे संसारिक जीवो आ भावने क्यांथी जाणी शके आ अवस्थाए जे जीव पहोंचो होय तेज आवा भावने जाणी शके बाकी बीजा तो पागलपणू कहे જ્યાં સુધી તેને જોઈતું મળે નહીં ત્યાં સુધી ઘેલછા બની રહે તેને ઉન્માન કહે છે હવે વ્યસન અવસ્થાના લક્ષણનું વિવરણ એના બે લક્ષણો છે જડતા અને મૂર્છા જડતા એમાં બહારનું ચેતન હણાઈ ગયું હોય તેના અંતઃકરણમાં જ સર્વે ઇન્દ્રિયોના ધર્મ પ્રવેશી જાય બહારની અપેક્ષા જ રહેતી નથી મૂર્છા કોઈ પણ જાતનું ભાન રહે નહીં ચેતન હણાય નહીં બેશુદ્ધિ આવી જાય જેમ શરીરમાં કોઈ રોગ થયો હોય તેની અસહ્ય પીડાથી બેશુદ્ધ બની જાય તેવી રીતે વિરહની પીડા સહન ન થાય ત્યારે આવી સ્થિતિ થાય છે લૌકિક દેહ પીડા તે દુઃખરૂપ વિરહ વ્યથા તે હવે તન્મયતા આ અવસ્થામાં ભક્ત ભગવાનમય બની ગયો છે જેથી લાંબો સમય તેનામાં બાહરી ચેતના રહેતી નથી કેવળ મૃત્યુ સમાન પરંતુ મૃત્યુ નહીં આ અવસ્થાને તન્મયતા કહેવામાં આવે છે જે ક્વેશ્ચન આવ્યો છે ક્વેશ્ચન છે મૂર્છા અને તન્મયતાનો ફરક તો હું સમજાવું છું અત્યારના પણ અહીંયા જેટલા પણ શબ્દો લેવામાં આવ્યા છે એ શબ્દો ઓન એવરેજ કોલોકિયલ લેંગ્વેજમાં નેગેટિવિટી પ્રોડ્યુસ કરવા માટે છે નેગેટિવિટી એક્સપ્રેસ કરવા માટે છે દાખલા તરીકે અહીંયા કહ્યું છે કે ઉદ્વેગ ઉદ્વેગ એટલે આપણે ક્યારે યુઝ કરીએ મનમાં કંઈક ઉદ્વેગ થાય છે સ્વસ્થ ચિત્તને આપણે ઉદ્વિગ્ન ચિત્ત નથી કહેતા ખ્યાલમાં એવી રીતે બીજો શબ્દ લો પ્રલાપ પ્રલાપ એટલે બોલવું આપણે આપણને ડિસ્કમ્ફર્ટ થયું હોય
કે આપણને કોઈ પ્રોબ્લેમ થતું હોય અથવા તો આપણે બહુ દુઃખી હોઈએ તો કકડાટ, ક્લેશ ઇત્યાદિ એ ટાઈપનું પ્રલાપન થવા લાગે, ચીડચીડા જેને કહીએ આપણે, વ્યાધિ આદિ વ્યાધિ એ પણ આપણે જ્યારે દુઃખી હોઈએ ત્યારે કોઈ શારીરિક થાય અને મનથી થાય એટલે આદિ વ્યાધિ ઉત્પન્ન થઈ કહેવાય. આમાં મોસ્ટલી મૂર્છા પ્રશ્ન છે કે મૂર્છા અને તન્મયતામાં શું અંતર છે. મૂર્છા ઇટસેલ્ફ, મૂર્છા એટલે જેમ બેહોશ થઈ ગયો, જેમ મિર્ગીનો દોરો આવે, મિર્ગીને ગુજરાતીમાં શું કહેવાય, વાયર, વાય ઇંગ્લિશમાં ફિટ, ઇંગ્લિશમાં મારે ખ્યાલથી તમને વધારે ખ્યાલ આવશે. તો ઈ જે છે એના પછી એટલે દોરો તો 15 સેકન્ડ 10 સેકન્ડ તો બહુ થયું, એના પછી જે બેભાન થઈ જાય છે એ મૂર્છા છે. એટલે મારું કહેવાનો મતલબ અહીંયા એ છે કે અહીંયા મોસ્ટલી જે શબ્દો આમાં લીધા છે એ બધા પોઝિટિવિટીને રિફ્લેક્ટ નથી કરતા, એમાંથી એની અર્થ છાયાઓ જે છે બધી નેગેટિવલી યુઝ કરવામાં આવે છે. મને યાદ અપાવજો અગર મૂર્છા અને તન્મયતાનો ભેદ ન બનાવી શકે, બતાવી શક્યો, જો આમાં ન આવી ગયું એક્સપ્લેનેશનમાં હું અલગથી બતાવી દઈશ, પણ આ વાંચીને મને એવું લાગ્યું કે મારે એ તમને ક્લિયર કરવું પડશે કે ભાઈ કે આમાં નેગેટિવિટી નથી પણ પોઝિટિવિટી છે. હવે પોઝિટિવિટી કેવી રીતે છે, દાખલા તરીકે આપણે ઉદ્વિગ્ન મન લીધું કે મન ઉદ્વિગ્ન છે, ઉદ્વેગ. હવે આ બધાને છે ને શાબ્દિક અર્થો જેને સંસ્કૃતમાં તમે છૂટા પાડી શકો, સંધિ સમાસ ઇત્યાદિ તમે છૂટા પાડી શકો, આમાં મૂળ ધાતુ, દરેક શબ્દનું નિર્માણ એના ધાતુથી થતું હોય, આમાં મૂળ ધાતુ શું છે, એ ધાતુના અર્થો શું થાય છે, કારણ કે એ ધાતુના અર્થો 8-10 થતા હોય, જેમ ભક્તિમાં ભજ ધાતુ છે, ખ્યાલ આવ્યું ને, ભજ ધાતુ છે, વિદ્વાનમાં વિધ ધાતુ છે, તો વિધ ધાતુથી જો વિદ્યા શબ્દ બન્યો, વિદ્વાન બન્યો, વિદુષી બન્યો, વિધ બન્યો, વિજ્ઞાન બન્યો, ખ્યાલમાં આવ્યું ને, તો આ શબ્દોમાં જે અર્થો છે એ અર્થો વિધ ધાતુથી પ્રગટ થાય છે. એટલે કોઈ શબ્દનો અર્થ કરવો હોય તો એના ધાતુ પર તમે જાઓ ને, એને ધાતુના અર્થને સમજો ને, એ પ્રમાણે ધાતુના અર્થ પ્રમાણે તમને મૂળ અર્થ ખબર પડી જાય. આ થોડી સંસ્કૃતની વાત છે, જે લોકોને સંસ્કૃતનું નોલેજ હશે એ લોકો મારી વાત હમણાં ફટાફટ સમજી રહ્યા હશે, પણ એક્સપ્લેનેશન મેં અત્યારના એવું સિમ્પલ જ કર્યું છે કે બધાને ખ્યાલ આવે. એવી રીતે આ બધા જ શબ્દોની અંદર જે ધાતુ છે એ ધાતુ પ્રયોગ જે છે ક્યાંક ક્યાંક નેગેટિવ રિફ્લેક્શન આપે છે. ઉદ્વેગ શબ્દનો આપણે પ્રયોગ ક્યારે કરીએ છીએ, પ્રસન્ન હોઈએ ત્યારે કરીએ છીએ, નથી કરતા. તો મૂળ ધાતુ સે યદિ બાત સમજેંગે તો આપણે પતા ચલેગી કે સચ્ચાઈ ક્યા હૈ, અર્થ છાયા ક્યા હૈ. જૈસે ઉદ્વેગ, ઉદ કો અલગ કરો, વેગ કો અલગ કરો, ઉદ અને વેગને અલગ કરશો તો ઉદ એટલે ઉપર, વેગ એટલે વેગથી જવું. હવે ઉદ્વેગમાં ઉપર વેગથી શું ગયું, મન ગયું, ખ્યાલમાં. તો મન જે છે આપણું નોર્મલ અવસ્થામાં ન રહે અને ઉપર જાય, ઉદ્વેગ, વેગપૂર્વક જાય, જે રીતે જવું જોતું તેવી રીતે નહીં, ધીરે ધીરે નહીં, અચાનક આપણને કોઈ સમાચાર મળી ગયા છે ને આપણે એકદમ બ્રેકડાઉન થઈ ગયા છે, એટલે એ ઉદ્વેગ થઈ ગયો. એકચ્યુઅલી ભગવત સુખાર્થ પણ આપણને ઉદ્વેગ થઈ શકે છે. આપણું મન એટલા માટે પણ ચકડોળે ચડી શકે છે કે હું કાલે ઠાકોરજીની સેવા કઈ રીતે કરીશ, હું આ વસ્તુ ઠાકોરજી માટે કઈ રીતે ઉપલબ્ધ કરીશ. એટલે પર્ટિક્યુલરલી આમ નહીં, ઠાકોરજીને ધ્યાનમાં રાખીને કંઈક વિચારો આવે તમને તો એમાં મનની ગતિ અસ્થિર થાય, વેગપૂર્વક અસ્થિર થાય,
તો એ ઉદ્વેગ નેગેટિવ નથી, એ તમારા દુઃખનું એક્સપ્રેશન નથી, એ ઉદ્વેગ જે છે તમારી પ્રભુમયની અવસ્થાનું લક્ષણ છે, તમારા ઠાકોરજીના સેવક હોવાનું લક્ષણ છે, તમારા ઠાકોરજી સંબંધી સુખના વિચાર કરવા વાળા ભક્ત સ્વરૂપનો એક લક્ષણ છે. ખ્યાલમાં ઉન્માદ, માદ જનરલી એક એવો શબ્દ છે, ઉન્માદ એટલે ઈજ તોરલી થી ઉત શબ્દ ત ને દ જે છે એ મ આગળ હોવાથી ઉન બની ગયો છે, બાકી આ જ ઉચ્ચ શબ્દ જ આવે છે આમાં. હવે અત્યારે અહીંયા માદ શબ્દનો અર્થ તમે સમજો, માદ એટલે એક જાતનો નશો, આપણે આલસ્ય માટે આ શબ્દ સંસ્કૃતમાં તમે સાંભળ્યો હશે પ્રમાદ, પ્રકર્ષેણ માદ, સારી રીતે તમને એકદમ નશો આવી ગયો એટલે તમે આલસ્ય આલસી થઈ ગયા છો, તમે ફ્રેશ નથી, તમે જે કાર્ય માટે અત્યારે તૈયાર હોવું જોઈએ એ કાર્ય માટે તૈયાર નથી. ઉન્માદનો મતલબ પણ પ્રમાદ જ છે. તો શું આપણે આલસ્ય કર્યું? તો શું આપણે નશાપત્તા કરી નાખ્યા, ભાંગ લઈને કે દારૂ લઈને બેસી ગયા? ના, આ ભગવત સંબંધી ઉન્માદ છે, મતલબ ભગવાનનો નશો છે. વાત સમજમાં આવી ને? નશો, નશા જે હોય ને, નશાપત્તાની જે આખી દુનિયા છે એ લોકો એમ કે આ તો સર્પે ચડકે બોલ રહે નશા. એટલે જો રીત છે કે કોઈને ભાંગ ચડી જાય તો એને ઠંડા પાણીની ધારમાં માથું મૂકી દેવાનું, ઊભા રહી જવાનું, તરત એનો નશો ડાયલ્યુટ થઈ જાય, ઉતરી જાય. એટલે આપણો જે નશો જે છે એ ઉપર માથા ચડપે માથા ઉપર ચડી ગયો છે, એટલે ઉન્માદ. ઉન એટલે ઉપર, એ તમે તમે સમજાવ્યું છે, ખ્યાલમાં આવ્યું? તો એમાં પણ પ્રભુ સંબંધ છે, પ્રભુના કારણે. આજે પ્રભુની વાતો કે પ્રભુની કથા કે પ્રભુ સંબંધી એવા વિચારો છે કે આજે ઉન્માદ થઈ ગયો છે, પ્રભુના નશામાં આવી ગયો છે. એટલે હવે તમે આ રીતે પોઝિટિવ વેમાં તમે જુઓ તો આ બધા નેગેટિવ વર્ડ નેગેટિવ નહીં લાગે, આનો યુઝ કોલોકિયલ લેંગ્વેજમાં આવી રીતે થવા લાગ્યો છે નેગેટિવ માટે, એ નેગેટિવ નથી. બરાબર? જડતા અને મૂર્છતા, મૂર્છના. હવે જડતા, જડ માણસ છે, નેગેટિવ. મૂર્છા, આપણે કોઈ બી વ્યક્તિને મૂર્છામાં જોઈએ એટલે આપણે કહીએ કે અસ્વસ્થ માણસ છે, કોઈ રોગી છે. માઇન્ડસેટ બદલો. જડતાનું એક્ઝામ્પલ લેવો તો જડ ભરતને લો. મેં આની બે દિવસ પહેલા ચર્ચા પણ કરી હતી જ્યારે સકામ અને નિષ્કામની ચર્ચા ચાલી રહી હતી ત્યારે, કે આ દુનિયામાં કોઈ નિષ્કામ છે જ નહીં, એ તો ક્ષણો નાસ્તી રહો નાસ્તી નાસ્તી પ્રાર્થિતા ન રહેવાની વાત છે, અલગ દિશામાં છે આ, દ્રૌપદીના વચન છે. પણ સમય અને વાતાવરણ મળે તો કોઈ પણ વ્યક્તિનું પતન થઈ શકે છે. એક એક દાખલો તમને કહું, અમેરિકામાં ઘટેલો એક દાખલો છે, અમેરિકામાં થયેલી ઘટના છે. અમેરિકામાં બધા, આપણે બહુ એ લોકોને, અમેરિકન્સને હાઈલી સિવિલાઇઝ્ડ હાઈલી કલ્ચરમાં જીવવાવાળા લોકો સમજીએ છીએ, અને આપણે આપણા દેશની પણ ક્યારેક ક્યારેક બુરાઈ કરીએ છીએ, એવું કે જો અહીંયા કેવું છે કેવું છે. ઘણા લોકો તો ત્યાં આપણા ઇન્ડિયન્સ ત્યાં જઈને રહીને આવે, પછી અહીંયા આવીને આપણી બુરાઈ કરે, એ લોકોને તો ક્વોરન્ટાઇન કરી દેવા જોઈએ, પાછા મોકલવા જ ન જોઈએ. કે હું મૂળ વાત પર આવું, કે તમે જે સિવિલાઇઝેશનની જે કલ્ચરની
જે મેનરિઝમ્સની ને જે પ્રોટોકોલ્સની વાત સમજો છો કે જે અમેરિકામાં પાલન કરવામાં આવે છે એનો તમને એક દાખલો આપ તો તમને ખ્યાલ આવશે. એક મોલમાં, સારું એવું બહુ મોટું મોલ હતું, એ મોલમાં લોકો ફરી રહ્યા હતા, બધા અમેરિકન્સ જ હતા, બધા ફરી રહ્યા હતા. ઓછા લોકો જ હોય છે ત્યાં, તો વધારે હોતા જ નથી, પણ ઓછા લોકોમાં પણ ઠીકઠાક ભીડ હતી. એમ મોલમાં તો ભીડ હોય જ ને, લોકો પોતાનો સામાન ખરીદવા આવે વગેરે વગેરે વગેરે. અચાનક 10 મિનિટ માટે ત્યાં મોલમાં, આખા મોલમાં લાઇટનું કનેક્શન હોય, અને 10 મિનિટ પછી પાછી લાઇટ આવી તો પોણા ભાગનું મોલ લૂંટાઈ ગયું હતું. મતલબ સમજાય તમે? એ તો તાળું છે કરીને સેફટી હતી, લાઇટ હતી કરીને કોઈ પ્રેરિત નહોતું થતું, પણ અંધારું થયું, અંધારું થયું અને 10 મિનિટમાં ઇન્સ્પાયર થયા કે અત્યારના કોઈને ખબર નથી પડવાની, કોને ખબર પડે કે મેં ઉઠાવ્યું છે કે બીજા ઉઠાવ્યું છે, ચૂપચાપ ખિસ્સામાં લઈ લો તો નિષ્કામ કોઈ નથી. સર્કમસ્ટેન્શિયલી નિષ્કામ થઈ જાય માણસ, અને જ્યાં સુધી સાધન અવસ્થામાં છે એનું એ કર્તવ્ય છે કે મારા આસપાસનું વાતાવરણ, એ સર્કમસ્ટેન્સીસ હું ઊભો કરું કે જેમાં મને સદવિચારો આવે. એટલે જ સત્સંગનું મહત્વ છે. હંમેશા આપણા જીવનમાં સત્સંગની લાઇટ ચાલુ જ રહે, અંધકારના કુવિચારો ન પ્રગટ થાય, નહીં તો આપણે પણ ચોરી કરી લેશું. સત્સંગ છે, પવિત્ર વાતાવરણ છે, ભગવદ્ કથાનું અવલંબન છે, સારા કાર્યો, પુણ્ય કાર્યો, સારા વિચારો, આ બધાથી આપણે બચેલા છીએ. જો એ ન હોય તો 10 મિનિટ લાઇટ તો બધે જ જાય છે, પણ આપણને શ્રી મહાપ્રભુજીના વિચારોનું જનરેટર ચાલુ છે આપણા હૃદયમાં, એટલે વીજળી સતત હોય છે. તમે કોઈ પણ વ્યક્તિને, આ મહાપ્રભુજીના વચન છે, ઠાકોરજીના વચન છે કે દરેક વ્યક્તિની અંદર દૈવી અને આસુરી ઇન્દ્રિય હોય છે, પણ પુષ્ટિમાર્ગ શું કરે છે, ભગવત સન્મુખતા શું કરે છે, ભગવત ગુણગાન શું કરે છે, ભગવત સેવા શું કરે છે, એ જે આસુરી ઇન્દ્રિય છે એને દબાવે છે અને દૈવી ઇન્દ્રિયને જાગૃત કરે છે. ખ્યાલમાં આવી વાત? આના ઉપર ઘણું બધું અલગ દિશા પર વયા જશું, પણ મારે તમને આ વાત કહેવી હતી કે ભાઈ, કે જ્યારે ભગવદીય એક લેવલ ઉપર આવી જાય છે ત્યારે એનામાં એ પ્રકારની જડતા આવે છે કે હવે અંધકાર કરો કે લાઈટ રાખો, હવે ખોટું કરવાનું મન નહીં થાય. એટલે લૌકિક એનું એ રીતે એ ભૂલી જાય છે, લૌકિક એનું એ રીતે ખોવાઈ જાય છે કે હવે કાંઈ પણ થાય એને ફરક પડતો નથી. આ વાતને જ હું તે દિવસે ફર્સ્ટ મારા લેક્ચરમાં સમજાવી રહ્યો હતો કે ભાઈ, કે કોરોનાના દિવસોમાં વધારે ભગવદ્ નામ લેવાની આવશ્યકતા નથી, કારણ કે સૌપાધિક ભગવદ્ નામ થઈ ગયું. તમે લો ને, વધારે સેવા કરો, ભગવદ્ નામ લો, એ તો તમને મોકો મળ્યો છે કે તમે કરો. તમારી તમને મનગમતી વસ્તુઓ તમે તમારા સમયમાં એડજસ્ટ કરીને કરી શકો છો, તો આ તો ભગવદ્ નામ લેવું ને ભગવદ્ સેવા કરવી એ મનગમતી વસ્તુ છે, તો એનો સમય છે જ. પણ તમે કોઈ ઉપાધિથી માનસિક વિકારોને દૂર કરવા માટે કરશો તો દેટ વોન્ટ બી અ રાઈટ અપ્રોચ. મારું એ કહેવું છે, કરી નાખો, થઈ જાય છે, એમાં તમે ખોટું નથી કરતા, પણ હું આ મનની સ્વસ્થતાની વાત છે કે મનને સ્વસ્થ રાખ કે મારા પ્રભુ તો મારી રક્ષા કરશે જ અને નહીં. એક મારવાડી કવિ હતા, બહુ સરસ એમને એમનો પદ હતો, મારા નટરાજા થારે નચાયો નાચું. નટરાજા છે ભગવાન, પોતે પણ ખેલ કરે છે
અને પોતાની સૃષ્ટિથી પણ ખેલની અપેક્ષા રાખે છે સ એકાકી ન રે મે દ્વિતીયમ ઇચ્છેત આ રમાડી રહ્યા છે કોઈકે ગયું છે કે આપણે સૌ રાખના રમકડા અરે ભાઈ આપણે રાખના રમકડા નથી આપણે પ્રભુના રમકડા છીએ શું કામ પોતાને આટલું પોતાનું ડાઉનગ્રેડ કરો છો કે રાખના રમકડા એક દિવસ મરી જવું છે રાખનો રમકડો અરે જીવિત છીએ પ્રભુના રમકડા છીએ રાખના રમકડા નથી બદલો પુષ્ટિમાર્ગની પરિભાષા પુષ્ટિમાર્ગમાં આ ભાષાનો પ્રયોગ થાય છે કે મેં તો યાલીએ રોતી થી કે મેરે બચ્ચાન કે સાથ પ્રભુ ખેલતે થે યે પુષ્ટિમાર્ગ હે વાર્તા ખબર છે કે નહીં એક માજીના છોકરા વાયા ગયા તો રડવા લાગ્યા આવીને પૂછ્યું ક્યો રો રહી હે ડોકરીઓ તો ભગવાન કી ઈચ્છા હે ભગવાન લે ગયા ભગવાન બહુ સારા સારા ઉપદેશો કર્યા પણ એને એના મનના ભાવને કોઈ સમજતું જ નહોતું અંતે થાકીને એને કીધું કે ભાઈ મારી વાત તો સુનો ને ક્યો રો રહી હું તો કે ક્યો રો રહી હે કે મેં યાર લીએ થોડી રો રહી હું કે મેરે બચ્ચા ચલે ગયે પણ મેરે ઠાકુરજી અબ કોણ કે સાથ ખેલેંગે કાય રાખ કે રમકડા વી આર ફોર્ચ્યુનેટ ધેટ પ્રભુ આપણી સાથે રમી રહ્યા છે આપણી સાથે ખેલી રહ્યા છે બાકી આપણે કાલચક્રમાં જ છીએ બધા જ કાલચક્રમાં છીએ આવી વાત સમજમાં તો ઈ આપણામાં કોરોનાના દિવસોમાં જે રીતે ભગવત સેવા કરી રહ્યા છે ઈ ઓલમોસ્ટ લાઈક માનસી અવસ્થા ઓલમોસ્ટ લાઈક જડતા છે કે બીજું કઈ કરવું જ નથી આ જડતા તમને સિદ્ધ થઈ જાય તો સમજો માનસી રૂપી કોરોના તમને લાગી ગયો હવે અહીંયા એક મૂર્છના શબ્દ પણ લીધો છે મૂર્છના તે લઈએ આ મૂર્છાનો દ્રષ્ટાંત અગર મારે આપવો હોય તમને તો મારે તમને કેવું પડશે કે યશોદાજીને મૂર્છા આવી ગઈ હતી ક્યારે જ્યારે ઠાકોરજી કાલિયા નાગને નાથવા યમુનાજીમાં પધાર્યા જેટલો સમય ઠાકોરજી નાગને નાથી રહ્યા હતા ત્યાં સુધી યશોદાજી મૂર્છિત અવસ્થામાં આ મૂર્છામાં થોડીક નેગેટિવિટી છે થોડીક નેગેટિવિટી એટલે કહું છું કે કોઈકના વિરહમાં પ્રભુના વિરહમાં આ થઈ ગયું ખ્યાલમાં આવ્યું ને જેમ માણસ રોગથી પીડિત થઈને કેમ બેહોશ થઈ જાય છે મૂર્છા ઓલમોસ્ટ એવી વસ્તુ છે યશોદાજીને મૂર્છા આવી અને સુબોધનીજીમાં ઈ મૂર્છાનું વર્ણન શ્રી મહાપ્રભુજી એમ કહ્યું છે કે ઈ મૂર્છા એટલે અર્ધમૃત્યુ સમાન એટલે જો પ્રભુ પાછા ન આવે તો મૃત્યુ થઈ જાય એવી વાત છે તન્મયતામાં એવું છે કે જેને આપણે માનસી પરમફલ કહી શકીએ કે ભાઈ કે ઠાકોરજી મય બની ગયા તન્મય બની ગયા ભગવાનમય બની ગયા જેમાં કદાચિત દેહોશી કે અર્ધમૃત્યુ જેવી અવસ્થા નથી હોતી પણ જેમ અર્ધમૃત્યુ અને દેહોશીમાં માણસ બીજું કોઈ બી કાર્ય કરવામાં અસમર્થ હોય છે એની અહંતા અને મમતા તૂટી ગઈ હોય છે એનું કનેક્શન બહારની દુનિયાથી ખતમ થઈ ગયું હોય છે ઓલમોસ્ટ ઈ અવસ્થા પણ તન્મયતાનો મતલબ એ થયું કે આ કનેક્શન છૂટી તો ગયું પણ પ્રભુ સાથે કનેક્ટ થઈ ગયું પરમેનન્ટ કનેક્ટ થઈ ગયું ઈ તન્મયતા છે મૂર્છા અને તન્મયતામાં આ ફરક રહેવાનો કે વિરહજન્ય મૂર્છા જે છે ઈ તમને બેભાન કરી દેશે પણ તન્મયતાનો જે અર્થ છે જે આપણે લઈ શકીએ એ એવો છે કે તન્મય એટલે ભગવાનમય બની જવું અને ભગવાનમય બનવાના કારણે મૂર્છા જેવું બિહેવ કરવાનું એમ સમજી લો ક્લિયર
હવે કોઈને પ્રશ્નો હોય તો પૂછી લો, કારણ કે આપણે બીજી કડી ઉપર જઈ રહ્યા છીએ. ફર્સ્ટ લાઈન એક્સપ્લેન કરો. પ્રેમ લક્ષણા વળી દુર્ગ રુચિ. પ્રેમ લક્ષણા નો જે કઈ પણ પ્રકાર છે એ પ્રકારને અહીંયા બતાવવામાં આવ્યું છે. દુર્ગ રુચિ એટલે દ્રગ, આમાં દગ છે, તમને બી કદાચ દગ હશે, પણ દ્રગ એટલે આંખ, આંખની રુચિ. હવે આંખની રુચિ જે છે બધી જ સારી વસ્તુમાં હોય, સારી વસ્તુ આપણને જોવી નથી ગમતી, પણ જેનાથી પ્રેમ થઈ જાય ને તો એની સામે બધી જ સારી વસ્તુ આપણને ફીકી લાગે, શુષ્ક લાગે. અને જેનાથી પ્રેમ થયો છે એ વ્યક્તિને આંખ જોવાની વારંવાર અપેક્ષા કરે, એ દ્રગ રુચિ. સ્મૃતિ, સ્મૃતિનો મતલબ એ છે કે તમારા મન મસ્તિષ્ક ઉપર કબજો. મનનું જે છે ને સ્વભાવ ચંચલ છે, સંકલ્પો વિકલ્પાત્મક મન, જેમાં સંકલ્પ અને વિકલ્પ થયા કરે મન એને કહેવાય, બરાબર. પણ અહીંયા જેનાથી તમે પ્રેમ કરતા હો એનું સ્મરણ તમારા ઉપર કબજો જમાવીને બેસી જાય, એટલે મન જલ્દીથી ભટકવા ન દે. જો મનનું જ, મન જ એ સાધન છે જેનાથી આપણે સ્મરણ કરી શકીએ છીએ, મન અને મસ્તિષ્ક. તો કોઈકની સાથે આપણને પ્રેમ થઈ જાય ને તો મન એમાં ચોટી જાય, પછી એનો જે ભટકવાનો સ્વભાવ છે એ ઓછો ન થાય. હું તમને એ પણ કહી દઉં, મન ચોટી ગયાનો મતલબ ભટકવાનો સ્વભાવ ઓછો ન થાય. કોઈકે મને પૂછ્યું હતું કે, એટલે પુષ્ટિ માર્ગી છે, કે મન બહુ ભટક્યા કરે છે, તો કે કઈ ઉપાય બતાવો, મન બહુ ભટક્યા કરે છે. હવે એવો કોઈ ઉપાય જ નથી, મનને કાબુ કરવાનો કોઈ ઉપાય જ નથી. અને જે લોકોએ આ ક્લેમ કર્યો હતો કે મારી પાસે ઉપાય છે, 60,000 વર્ષો સુધી તપ કરીને મનને ગોઠવીને બેસાડીને રાખ્યું હતું, પણ કોઈ કે માછલી જોઈને મન વિચલિત થઈ ગયું, કોઈ અપ્સરા જોઈને મન વિચલિત થઈ ગયું, પ્રસંગો તમને ખબર જ હશે. 60,000 વર્ષ તપ કર્યું, એટલે એ વાત તો સાઈડ પર મૂકો. અગર આ વાતને હું સાઈડ પર મૂકું છું કે મન વિચલિત થયા જ કરે, મનનો સ્વભાવ છે સંકલ્પ અને વિકલ્પ થયા જ કરે, તો પછી મહાપ્રભુજી અશક્ય ઉપદેશ આપી દીધો. મહાપ્રભુજી અશક્ય ઉપદેશ નથી આપ્યો, એ તો વાણીના આચાર્ય છે, એની વાણી અસત્ય હોય જ નહીં, ધ્યાનથી સમજો. મહાપ્રભુજીને ખબર છે કે તમારું બી મન જે છે બીજાના મન જેવું જ છે. મન જે છે આદિભૌતિક પદાર્થ છે, આદિભૌતિક તત્વ છે, એ પોતાનો સ્વભાવ નહીં છોડે. પણ મહાપ્રભુજી શું કહ્યું તમને એ સમજો, મન સિવાય જે 10 ઇન્દ્રિયો હતી એ તો ભગવત સેવામાં લાગી ગઈ. કોઈ કે કીધું કે મન ભટક્યા કરે છે, સેવા બી નથી થતી, વાંધો નહીં તમે બેલેન્સ કરો. 11 ઇન્દ્રિયમાંથી એક મન હતું સાઈડ ઉપર, અને 10 ઇન્દ્રિયો તમારી પાસે હતી જે ભગવત સેવા કરી રહી હતી, આંખ નાક કાન બધું કરી રહ્યા હતા, એટલે સેવાનો પાઠ પૂરો થઈ ગયો. એટલે સેવાના ટાઈમમાં મન એકલું ન લાગ્યું, પણ 10 વસ્તુઓ લાગી ગઈ, 10 ઇન્દ્રિયો લાગી ગઈ, એટલે તમે વિન વિન સિચ્યુએશનમાં છો, બરાબર. હવે વાત આવી કે સેવા પૂરી થઈ ગઈ, અનવસરમાં આવ્યા, જેમાં 10 ઇન્દ્રિયોનો કોન્ટેક્ટ ઠાકુરજીથી ખતમ થઈ ગયો. હવે મન જ રહ્યું, મનને ભટકવાની આદત. મહાપ્રભુજી કીધું કે એ મન ભટકતો જે સ્વભાવ વાળો, જે ભટકવાનો જે સ્વભાવ છે મનનો, એને હવે તમારે ક્યાં લગાડવાનો છે, એને કંટ્રોલ નથી કરવાનો, એને ભટકવા દો. પણ જ્યારે ભગવદ્ ગુણગાન કરશો ને
તો ભગવાનની સહસ્ત્ર લીલાઓમાં ભટકવાનું. આ મનની દિશા છે. યોગ દ્વારા મનને કાબુ નથી કરવું. પુષ્ટિ માર્ગમાં રોજ ભગવત કથા કરીને, ભગવત ગુણગાન કરીને મનને ભગવત કથાઓમાં ભટકવા દેવું છે. તમારા મનની સ્થિતિ જુઓ. તમારા મનને લાગે કે આજે ઠાકોરજીને મેં દૂધ અરો ગાવ્યું હતું, કાલે ઠાકોરજીને બાસુંદી અરો ગાવું, તો મન ભટક્યું કે નહીં? અરે દૂધ કરવું છે કે બાસુંદી કરવું છે? આમ વિચારતા વિચારતા થાકીને સુઈ જતું. બીજું શું કે મનને કંટ્રોલિંગ છે જ નહીં પુષ્ટિમાર્ગમાં. પુષ્ટિમાર્ગ ક્લેમ કરતો બી નથી કે મન કંટ્રોલ કરો, કારણ કે મહાપ્રભુ જે નથી કીધું. મન રૂખો રાખો બાજુમાં, તનુવિત્ત જાતિ સેવા કરો. સીધો સીધો હિસાબ વાણિયાઓને સમજમાં ના આવે તો મને તો આશ્ચર્ય થાય છે કે 10 ઇન્દ્રિયો લાગી ગઈ એનું સુખ માનવાનું કે એક મન ન લાગ્યું એનું દુઃખ માનવાનું. અને મનના હાલ તો આ છે. 60,000 વર્ષ સુધી પ્રેક્ટિસ કરી યોગ અને તપની, અને છેલ્લે બધા ઉપર પાણી ફરી ગયું. એક અપ્સરા આવી, પાણી ફરી ગયું. એક માછલી આવી, રાજાનું મન ફરી ગયું. એક હિરણનું બચ્ચું આવ્યું, મન ફરી ગયું. શું કામ પણ ખોટી દિશામાં મહેનત કરો છો? કાહે કો દેહ જમત કર સાધન કર મૂરખ જન, વિદ્યમાન આનંદ ચલ તેજી ચલત ક્યું અપા છે. વિદ્યમાન આનંદ છે એનો દશેન્દ્રિયોથી સેવા કરો. નાગદમનની લીલા વાંચી, આજે આપણે રાસલીલાની વાંચીએ કે ના ના નાગદમનમાં ઓલું છૂટી ગયું હતું. આ બધા જે કોન્વર્સેશન, આ બધા જે થોટ પ્રોસેસ તમે તમારા પરિવાર સાથે જયારે કરવા બેસી જાઓ છો, તો ભટકતા મનને પણ એક બહુ મોટી દિશા છે. તમે કેમ ભૂલી જાઓ છો? શાક લેવા ગયા, મન ભટક્યું. 10 વસ્તુ લેવાની હતી, 10 વસ્તુમાંથી તમને કોઈ બી, અરે 10 વસ્તુ જોવાની હતી, કોઈ બી 2 કે 3 પિકઅપ કરવાની હતી. તમને ઠાકોરજીને લઈને વિચાર આવ્યો, વાત ખતમ થઈ ગઈ, ગોલ અચીવડ. અત્યારે આજે બહુ ગરમી પડે છે, પણ આ શાકની તાસીર બહુ ગરમ છે, આપણે એ ન લેવાય, થોડું આ શાક લઈએ તો ગોલ અચીવડ. ભટકમાં તો આ શાકમાંથી ઓલા શાકમાં મનને, લાલ ટમેટામાંથી ગ્રીન ટમેટામાં ભટકવા દો ને, કોને ના પડી? અને મન ભટકશે નહીં તો તમારું કામ નહીં થાય, લાઈફ નહીં ચાલે આગળ. સ્મૃતિ, મન ઉપર પ્રભુનો કબજો, એ પ્રેમાસ્પદ વ્યક્તિનો કબજો, જેને તમે પ્રેમ કરો છો એના સંબંધી વિચાર આવશે. એને શું કર્યું હશે, એને આપણે ખાધું હશે. આ નવા નવા મેરેજ થવાના હોય ને તો સગાઈથી મેરેજ સુધી તે ખાધું, કેટલા વાગે ખાધું, આજે શું ખાધું? અરે યાર મમ્મી બરાબર નહોતું બનાવ્યું, તું આવજે ને બનાવજે ને. હવે આ વાત છે, 10 વર્ષ પછી કહાની ટોટલ ઉલટી થઈ જાય, તું મમ્મી જેવું નથી બનાવતી. It happens only in India. છેલ્લું અભિલાષ, પણ અભિલાષાનો મતલબ એક પ્રકારની આશા જ છે, પણ આશામાં વૈવિધ્ય, એને અભિલાષ કહેવાય. જેમ કોઈ આપણને મળે, કોઈ પ્રેમી વ્યક્તિ મળે આપણને, તો આ રીતે મળે તો સારું, આમ મળે તો સારું, આ અભિલાષ છે. ઉદ્વેગ તો મેં તમને કહી દીધું હતું, સમજાવી દીધું હતું. વ્યાધિ પણ, આદિ વ્યાધિ બધું શરીર અને મનથી, આપણે કોઈ પ્રેમીને લીધે આપણા વ્યવહારોમાં ફરક આવી જાય, જેને લોકો કહે કે બીમાર છે, એને આદિ વ્યાધિ કહી શકાય. પ્રલાપ એટલે ચીડચીડું થઈ જવું, બોલવું, વધારે બોલવું. ઉન્માદ એટલે નશો, એ ઉન્માદ તો મેં તમને બતાવી દીધું છે પ્રલાપ. ક્લિયર?